ભેસાણમાં રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈને પ્રજા ત્રાહિમામ. જૂનાગઢના ભેસાણ તાલુકો અને ભેસાણ ગ્રામ પંચાયત ધની ધોરી વગરનું રોડ રસ્તા અને પાણીના પ્રશ્નોને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી જૂનાગઢ. મારું નામ રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા, ભેસાણ. જૂનાગઢ જિલ્લાનું આ ભેસાણ ગામ છે, આ સીતાસી વિધાનસભા છે. અહીંયા અત્યારે ભેસાણ તાલુકાની અંદર ધારાસભ્ય નથી, તીકડે ગ્રામ પંચાયતની બોડી નથી. અત્યારે વિકાસ એટલો ખોરંભે પડ્યો છે, કોઈ લોકોના પ્રશ્નો સાંભળવાનું છે નહીં. ખાસ કરીને તો અહીંયા તલાટી મંત્રીની સમસ્યા હતી, પછી અત્યારે વહીવટદારની સમસ્યા છે. 20 દિવસ થયા, 14-18થી કોઈ તલાટી મંત્રી કે વહીવટદાર છે નહીં. બીજામાં કે તલાટી મંત્રી ન હોવાથી નાના મોટા કામ થતા નથી, વહીવટદાર ન હોવાથી કોઈ જાતનો વહીવટ થતો નથી. અને ગામની અંદર અત્યારે પ્રશ્ન, લોકોના પ્રશ્ન સાંભળે એવું કોઈ વ્યક્તિ છે નહીં, નથી સરપંચ, નથી ધારાસભ્ય. અને જે કાંઈ કામ થયા છે એ કામને લઈને જે સત્તાધીશો અને અધિકારીઓના જે મનમેળ નથી, એના વિશે બધે કામ ખોરંભે પડ્યા છે. આ તમે જોવો તો આ ઉબેન નદી ઉપર આ આંબાવાડીમાં જવા માટે એક પુલ બનાવ્યો છે. હવે આ સામે આ પાણીનો ટાંકો બનાવ્યો છે. સરકાર કરોડો રૂપિયા આપે છે, નરેન્દ્ર મોદીની સરકાર ગ્રામ પંચાયતને વર્ષે 1 કરોડ રૂપિયા આપે છે, પણ જે ફિલ્ડ લેવલના લોકો છે, જે સ્થાનિક કાર્યકરો છે, જે સ્થાનિક કર્મચારીઓ છે, એ લોકોના મનમોટાવને કારણે, મતભેદને કારણે વિકાસના કામ થવા દેતા નથી. અહીંયા જો આ પુલ બન્યો છે કે અહીંયા આંબાવાડીને જોડતી લાઇન છે, જ્યારે આ પુલના પાયા ખોદાણા ત્યારે અમે એને રજૂઆત કરી, ભાઈ અમારી પાણીના પીવાના પાણીની લાઇન છે, તમે શું કામ તોડી નાખી? તો કે અમે જમીન લેવલે પુલ આવી જાય અને પાણીની લાઇન તમે હાંધી દેવું. આજે એ લોકો પુલ બનાવીને કમ્પ્લીટ કરીને વહી ગયા, પણ હજી લાઇન હાંધી નથી. તમે જોઈ શકો છો, વિશેષમાં કે આ વાસમો યોજો એટલે પાણીની ટાંકી બની છે આ વિસ્તારના પાણી માટે. અઢી વર્ષથી અહીં ટાંકીને હજી પાણીનું કનેક્શન નથી દેવાનું. તો સરકારના કરોડો રૂપિયા આ લોકો મનફાવે એમ બગાડે છે. તો આ તકે અમે TV9ના માધ્યમથી એટલું કહેવા માગીએ છીએ કે જો ભેસાણ તાલુકાની પ્રજાનું કોઈ હિત ચાહતા હોય, કોઈ એવો વીરલો હોય, અમારા પ્રશ્નોને વાંચા આપે, અમારા પ્રશ્નોને ગાંધીનગર લગી પુગાડે, અહીંના TDOને રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પણ કોઈ જ રીતના નિર્ણય જ આવતા નથી. આ લોકો એકાબીજા કોઈ ઢોળી દે, ઓલા કે અમારા અંડરમાં નથી આવતું, ઓલા કે અમારા અંડરમાં તાલુકામાં સભ્ય કે અમારા અંડરમાં નથી આવતું, બહાર ગામના હોય કે તમે ભેસાણના આગેવાનોને મળો, ભેસાણના આગેવાનો એની બેઠી આવકમાંથી નવરા નથી. હવે ભેસાણના આગેવાનોમાં કોઈ છે નહીં, તો આગેવાન કોને ગોતવા દેવું? નથી સરપંચ, નથી ધારાસભ્ય. અને અત્યારે જે કોઈ સત્તામાં છે એ બધે બહાર ગામના છે, તો બહાર ગામના લોકો ભેસાણમાં કોઈ ધ્યાન દેતા નથી. સવારે આવે નકરી મીઠી મીઠી રાજકારણ કરવા હોય, બીજું કંઈ કરવાનું થતું નથી. તો લોકો ભેસાણના લોકો એટલા બધા હેરાન છે છેલ્લા ઘણા સમયથી, આ એની કોઈ સીમા નથી. એમ પાણી કેટલા ટાઈમ થાય? પાણી અત્યારે અમારે આ ભર ચોમા છે. અત્યારે નર્મદાનું કહેવા વાળું એવું છે કે અમારે નર્મદાના સંપૂર્ણ મેન્ટેનન્સમાં છે, તો અમે 1 મહિનો હવા મહિનો પાણી નહીં આપી. 8 દિવસથી તો પીવાનું પાણી આવ્યું નથી. હાલો કપડાં ધોવો એ તો હાલો ચેકડેમમાં નદી ધોય, કાંઈ પીવાનું પાણી થોડું નદીનું ચાલશે. અને ગ્રામ પંચાયત પાસે છેલ્લા 20 વર્ષમાં જે ગ્રામ પંચાયતના સ્ત્રોત હતા, દાર હતા, બોર, આજે પાછલા 20 વર્ષમાં જે રાજ કરી ગયા ગ્રામ પંચાયતમાં કંઈ રહેવા જ નથી દીધું. બોર ખાઈ ગયા, દાર ખાઈ ગયા, લાઈનો ખાઈ ગયા, ટાટર ખાઈ ગયા, કેબલ ખાઈ ગયા, બધું ખાઈ ગયા. ગ્રામ પંચાયત પાસે એક પણ એવો સ્ત્રોત નથી કે 5 દિવસ પાણી ન આવ્યું હોય તો ભેસાણને એમાંથી પાણી દઈ ગઈ. કાલે હવે નર્મદામાં દુકાળ પડ્યું, પાણી ન આવ્યું તો આ લોકો શું કરશે? અહીં તો કોઈ વ્યવસ્થા રહેવા નથી દીધી. બસ આવ્યા નથી, બધું ઉડેડ્યું નથી, આવ્યા નથી, બધું સાફ કર્યું નથી. પંચાયતને આ ખોખલી કરી નાખ્યા લોકોએ. એટલે એવા અમે TV9ના માધ્યમથી આપને કહેવા માગીએ છીએ કે આમાં કંઈક પ્રકાશ પાડો અને લોકોનું હિત થાય એવું તમે કાંઈ કરો. હવે અમને રાજકારણી પર ભરોસો રહ્યો નથી. જો આ TV9 વાળા છે, કોઈ સત્તાધીશો છે, એ જો આમાં પડીને બિહારના લોકોનું કાંઈક હિત વિચારે એવી અમે આપના માધ્યમથી સરકારને કહેવા માગીએ છીએ. સરકારનો કોઈ દોષ નથી, સરકાર કરોડો રૂપિયા આપે છે, પણ ભાગ બટાઈમાં જ આ લોકો બધા બાંધવામાં નવરા થતા નથી, એના હિસાબે આ બધા વિકાસ ખોરાંભે પડ્યા છે. જય હિન્દ, જય ભારત. હાલ તમારા કયા એરિયામાં મોટા મોટા આખા ભેસાણમાં પ્રશ્ન છે? અત્યારે અમારે પાણીનો પ્રશ્ન જૂના ગામતરમાં થોડો થોડો છે. આ નવા જે વિસ્તાર પડ્યા ને છેવાડાના વિસ્તાર છે, નાના નાના લોકો છે, બધા સોવારીયા પ્લોટ છે, પરબ પ્લોટ છે, જીન પ્લોટ છે, એમાં એ લોકો પાસે કોઈ સ્ત્રોત હોતા નથી પાણીના. કાયમનું કાયમ રાંધી ખાવાનો એ કેટલો પાણીનો સ્ટોક કરે, એ બધા પાણી વગર યાર છે. મોટા મોટા રૂપિયાવાળા છે એ તો ગમીને જ પાણી લઈ લેવાના છે ને, એ તો ટાંકો વેચે તો નાખી લે 1200 રૂપિયાનો, પણ જે કાયમનું કાયમ મજૂરી કરે છે એ પાણી ક્યાં લેવા જવાનો બિચારો? એક ટીપનું પાણી લેવાની વ્યવસ્થા નથી લોકો પાસે. અને વરસાદના હિસાબે તમે જોવો છો ખેતીના કામે ભાંગી પડ્યા છે. બીજા નંબરમાં કે ભેસાણની અંદર વિભાગ છે, મને તાલુકા પંચાયત છે, ગ્રામ પંચાયત છે, કે વગેરે વગેરે જે કચેરીઓ છે સરકારી, એમાં હાવ જગ્યા ખાલી પડી છે.
બધી જગ્યાઓ વ્યવસ્થિત ભરે, લોકોને કામ જ નથી થતા, કારણ કે અધિકારીઓ નથી, બેંકમાં અધિકારીઓ નથી, તાલુકા પંચાયતમાં અધિકારીઓ નથી, ગ્રામ પંચાયતમાં. આ તો અમારા ભેસાની હાલત, ગામડાની હાલત તો શું હોય છે તમે વિચારી શકો છો. માટે કલેક્ટરશ્રીને, DDOશ્રીને અમારી એવી વિનંતી છે, એવી અરજી છે આપના માધ્યમથી કે તમે ફિલ્ડમાં આવો, ગામડાની તપાસ કરો. જે નરેન્દ્ર મોદીએ જે સપનું જોયું છે કે મારે ગામને સુવર્ણ ગામ બનાવો, તો આમાં કેમ સુવર્ણ ગામ બનશે? અધિકારી તો છે નહીં, કોઈને ફિલ્ડમાં આવવું નથી, બરાબર. રાજકારણી કે એ રીતે બસ રિપોર્ટ ભરીને ઉપર જવા દે, બધું સરખું હાલે છે, બધું સરખું હાલે છે, પણ અહીંયા સરખું નથી હાલતું. તમે જરીક જોઈને તપાસ કરો તો ખ્યાલ આવે કે ભેસાની ગામડાની શું હાલતું છે. જય હિન્દ, જય ભારત. રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાઇટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909519092.